દર્શક મિત્રો, કટાસિયા જી સમાચારમાં આપ સૌનું સ્વાગત છે. હું છું રેશમા. જોઈએ સમાચારો વિસ્તારથી. હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થતા ભેજ, ધુમ્મસ અને ઝાકળયુક્ત વાતાવરણમાં બરફીલા પવનના સુસવાટા તેજ થતા લઘુત્તમ તાપમાન ઘટતા નગરનો માહોલ ઠંડોગાર, નગરજનો ધ્રુજી ઉઠ્યા. ઠેર ઠેર જગ્યાએ લોકોએ તાપણા કરી, તેમજ લોકોએ પોતાના ઘરોમાં વાસણ માંજતી વખતે તાપણા કરી ગરમાટો મેળવ્યો. તેમાં શહેરના કમાડીબાગ ખાતે પ્રાણીઓના પિંજરામાં આગ પ્રગટાવી પ્રાણીઓને રક્ષણ પૂરું પાડ્યું હતું. તેમજ પક્ષીઓએ સુસવાટા મારતા બરફીલા પવનથી બચાવવા પક્ષીઓના પિંજરાઓને કોર્ડન કરી લીધા હતા. કમાટેબાગ ખાતે ઋતુ પ્રમાણે પ્રાણી તેમજ પક્ષીઓને રક્ષણ પૂરું પાડવામાં આવે છે. શહેરનું માહોલ ઠંડો બનતા બરફીલા પવનને લીધે શહેરના રસ્તાઓ સુમસાન થઈ ગયા. હજુ ઠંડીનો ચમકારો થોડા દિવસ રહેશે. શ્રી સયાજીબાગ ઝૂમાં રાખવામાં આવતા અલગ અલગ પ્રાણી પક્ષી માટે ઋતુવાઇઝ અલગ અલગ રીતે વ્યવસ્થા કરવામાં આવે છે, જેમાં અત્યારે ઠંડીની મોસમ ચાલી રહી છે તો અમારા દ્વારા અલગ અલગ પક્ષીઓમાં અલગ અલગ પ્રાણીઓમાં અલગ અલગ રીતે વ્યવસ્થા કરવામાં આવેલ છે, જેમાં હિંસાહારી પ્રાણી જે વાઘ સિંહ અને દીપડા સિંહ એના નાઇટ હાઉસની અંદર જે બાજુના સાઈડમાં જે ખાલી પિંજરા હોય એની અંદર સૂકા લાકડાના તાપણા કરવામાં આવેલ છે, જેના વડે એ ગરમાવો મેળવે છે. તથા જે પક્ષીઓ છે એના પિંજરાની આજુબાજુ લીલા કંતન જે એગ્નોને ચાદર છે એવી એ પિંજરાની ચાફેર બંધવામાં આવેલ છે, અને જે હરણ અને સાબર જે છે એના પિંજરાની અંદર જે પાઉન્ડમાં જે પેલા કમ્પાઉન્ડમાં જે શેડ છે એની નીચે સૂકું ઘાસ નાખવામાં આવે છે, એનામાં બેસીને પણ હરણ અને સાબર ગરમાવો મેળવે છે. આ રીતે અલગ અલગ રીતે પ્રાણી પક્ષીઓમાં અમે ઝૂમા ઠંડી માટે રક્ષણ માટે વ્યવસ્થા કરવામાં આવેલ છે. વડોદરા સંસ્કારી નગરી ચોરોની નગરી બનતી જાય છે. વડોદરા શહેરમાં ચોરીઓ થવી એ તો આમ વાત બનતી જાય છે. આવો જ એક કિસ્સો આજે વાઘોડિયા રોડ સ્થિત તુલસી કોલોની A2 નંબરના મકાનમાં રહેતા વિનોદભાઈ પટેલની ત્યાં બન્યો. વિનોદભાઈ કોઈ કામ અર્થે બહાર ગામ ગયા હતા ત્યારે ચોરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના સહિત 1,85,000ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. આ ઘટનાની ફરિયાદ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં લખાવવામાં આવી છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા આજરોજ પેન્શન ડેની ઉજવણી કરવામાં આવી. નિવૃત્ત કર્મચારી મંડળ દર વર્ષની 17મી ડિસેમ્બરના રોજ પેન્શનરો તેમના હક્કોના રક્ષણ માટે 1982માં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને યાદ કરે છે. આ દિવસે સુપ્રીમ કોર્ટે 10 લાખ પેન્શનરોને તેમને અર્થપૂર્ણ લાભ આપતું જજમેન્ટ આપ્યું હતું. તો નાગરવાડા ખાતે નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા તેમજ ડભોઈ દસાલાલ ભવન ખાતે મોટી સંખ્યામાં પેન્શનરો ઉપસ્થિત રહી ભજન કીર્તનનો લાભ લીધો હતો. આજે સારા ભારત વર્ષમાં પેન્શનર્સ ડે તરીકે ઉજવાય છે અને અહીંયા વડોદરામાં કેન્દ્રીય નિવૃત્ત કર્મચારી મંડળના બધા સભ્યો મળીને આજે આપણા અહીંયા દશાલાડવાડીમાં આ પેન્શનર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. 1982માં જે ઐતિહાસિક ચુકાદો આવ્યો કે પેન્શન એ વ્યક્તિનો હક છે, કારણ કે તેને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરીને અને પોતાના લાભ જતા કરીને જે જિંદગી સુધી એમને નોકરી કરી છે તે નોકરીના બદલામાં પેન્શન મેળવવો એ વ્યક્તિનો હક બને છે. એ નિયમને અનુસરીને આજના દિવસે પેન્શનર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની મિલકતોના ભાગલા પડ્યા બાદ નજરબાગ પેલેસ શ્રીમંત સંગ્રામસિંહ ગાયકવાડના ભાગે આવ્યો છે. આ પેલેસની જગ્યાએ શોપિંગ મોલ બનવાનું છે, પરંતુ આ મિલકતનો વેરો બાકી હોવાથી મહાનગર સેવા સદનના કર્મચારીઓએ આ મિલકતને સીલ કરી હતી, પરંતુ અડધા જ કલાકમાં આ સીલ ફરી ખોલી આગળની કામગીરી ફરી શરૂ કરી હતી. કારણ એમ જાણવા મળ્યું છે કે કોન્ટ્રાક્ટરે તરત જ વેરો ભરી દેતા સેવા સદનના કર્મચારીઓએ સીલ ખોલી નાખી હતી. ગૌરક્ષા સમિતિ દ્વારા બાતમીના આધારે કેટલીક ગાયોને બચાવી લેવામાં આવી. જીવદયા ગૌરક્ષા સમિતિના કર્મચારીઓને બાતમી મળી હતી કે 16 જેટલી ગાયોને ટ્રકમાં ભરી કતલખાને લઈ જવામાં આવી રહી છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ગોલ્ડન ચોકડી પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થતી ટ્રકને રોકી તપાસ કરતા તેમાંથી 16 જેટલી ગાયો મળી આવી હતી.
ગૌરક્ષા સમિતિ દ્વારા આ ગાયોને શહેરના પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવી હતી. ગુજરાત રાજ્યમાં ગૌવત્યા પ્રતિબંધનો કાયદો હોવા છતાંય જે કસાયો છે એ મોટા પાયે ગૌવંશ પશુધનને કતલખાને ધકેલી દેવાનું ખૂબ મોટું ષડયંત્ર ચલાવી રહ્યા છે. અને 15 દિવસ પહેલાં અમને એવી માહિતી મળી હતી કે મહુવા તરફથી મોટા પાયે ગૌવંશને કન્ટેનરોમાં ભરી અને ગોધરા અને બોમ્બે કતલખાને ધકેલી રહ્યા છે. આ બાતમીના આધારે અમે છેલ્લા 5 દિવસથી સતત પહોંચ રાખ્યો હતો હાઈવે ઉપર અને આજે સવારે દુમાર ચોકડી ઉપર આ કન્ટેનર ઝડપાઈ ગયું છે. કન્ટેનરની અંદર ક્રૂરતાપૂર્વક 16 ગાયોને અતિ ક્રૂરતાપૂર્વક દોરડે બાંધી અને ભરેલી છે. અને આ ગાયોને એક અશરફ ભૂરા શેખ કરીને છે, એ મેન સૂત્રધાર છે અને એ પાઇલોટિંગ કરતો હતો. એ લોકો અલ્ટો કાર લઈને ભાગી ગયા છે. કન્ટેનર પકડાયું છે, સાથે 2 ડ્રાઈવર કન્ડક્ટર પકડાયા છે. સમાચારો વચ્ચે સમય થાય છે એક નાનકડા વિરામનું, ત્યાં સુધી જોતા રહેજો કટારસે આજે સમાચાર. સમજદારી સાવધાનીમાં મકાનનું એલિવેશન એટલે શ્રી ગુરુકૃપા સ્ટોન આર્ટ. જોધપુરી પથ્થરના બારી બારણા ચોકટા કકેરા રેલિંગ કલાત્મક અને સુંદર કલાકૃતિ યુક્ત પ્રવેશદ્વાર. કોઈ પણ આધુનિક અને પૌરાણિક સ્ટાઇલ ડિઝાઇનિંગ વર્ક કરી આપનાર અને કોઈ પણ પ્રકારનો પથ્થર ડિઝાઇનિંગ કરી આપીશું તો અમારો સંપર્ક શ્રી ગુરુકૃપા સ્ટોન આર્ટ, ગેટ નંબર 1 GIDC મંજુસર સાવલી મેઇન રોડ મુકુટનગર બસ સ્ટોપ પાસે મંજુસર. અમારો ફોન નંબર અવશ્ય યાદ રાખો અને રખાવો, ભોમારામ ચૌધરી 7567555564 9714435144. મને આપેલ સ્વાસ્થ્ય સાથે સમાધાન કરશો? ના, નહીં ને. તો સીઝનમાં 12 માસ ભરવાના મરચા મસાલા ઉત્પાદક પાસેથી ખરીદવાનો આગ્રહ રાખો. માટે જ ઓમ બ્રાન્ડ મસાલાના ઉત્પાદક શ્રી રાજકમલ મસાલા, દરેક જાતના મરચા મસાલાના ઉત્પાદક. અમારે ત્યાં દરેક જાતના મરચા મસાલા, ડ્રાય ફ્રૂટ, કરિયાણા, કઠોળ જથ્થાબંધ ભાવે છૂટક મળશે. સાથે સાથે દળેલા મરચા મસાલા, પ્રીમિયમ મસાલા પાવડર, ડ્રાય ફ્રૂટ સાથેની ખરીદી માટે રાહ શેની જુઓ છો? તો આજે જ પધારો. શુદ્ધ સાત્વિક મરચા મસાલાના ઉત્પાદક શ્રી રાજકમલ મસાલા, ચોકંડી મેઇન રોડ 4 રસ્તા પાસે વડોદરા. અમારો ફોન નંબર છે 2415180. ખુશખબર ખુશખબર, સાવલી ડેસર રોડ ઈદગાહ પાસે ઉત્કર્ષ પેટ્રોલ પંપ નો શુભારંભ. અમારી વિશેષતાઓ, ક્વોલિટી ની ખાતરી, પૈસા પ્રમાણે વળતર આપવામાં આવશે, જથ્થાની સંપૂર્ણ ખાતરી. સાવલી શહેરને અને સાવલી તાલુકાની જનતાને આ લાભ લેવા માટે વિનંતી. વડોદરા શહેરમાં તમામ ફર્નિચર માટેનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે અલવી ફર્નિચર, જ્યાં તમને મળશે વુડન સોફા સેટ, કવર સેટ, સોફા સેટ, તમામ પ્રકારના વુડન ફર્નિચર તેમજ આકર્ષક ડાઇનિંગ ટેબલ. એ તો ઠીક, પરંતુ સાથે મળશે ઓફિસ ફર્નિચર તેમજ સ્ટીલના કબાટ, માળિયા તથા તમામ પ્રકારના સ્ટીલના ફર્નિચર. સંપર્ક પ્રતાપનગર મેઇન રોડ, સમૃદ્ધિ એપાર્ટમેન્ટની સામે, વડોદરા. ફોન નંબર 0265-241-2077. બીજી શાખા બરોડા ફર્નિચર, કોઠી 4 રસ્તા પાસે, વડોદરા. ફોન નંબર 0265-241-1472. બરોડા ડેરીનું સુગમ, શુદ્ધ અને સર્વોત્તમ ક્વોલિટીના આઈસ્ક્રીમ, શ્રીખંડ, ગુલાબ જાંબુ અને મનગમતી મીઠાઈઓનું ડેસ્ટિનેશન બરોડા ડેરીનું સુગમ. આપનું ડેરી, આપનું આઈસ્ક્રીમ, બરોડા ડેરી કા સુગમ. બોડીલી મેં રુકને કે લિયે હલ્દન મોટેલ, હમારી વિશેષતા એસી ઓર નોન એસી રૂમ ઉપલબ્ધ. નજદીક મેં અદ્ભુત નજારા દેખીએ, જાંબુઘોડા અભયારણ્ય, ઝંડ હનુમાન, હથણી ફોલ. આપ એક બાર હમારે યહાં પધારીએ. હમારા પતા સુરભિ કોમ્પ્લેક્સ, ઢોકળિયા ચોકડી, બોડેલી. હલ્દન મોટેલ કી ખાસ પેશકશ, અગરબત્તી, બોલ પેન ઓર ચાય. યે પ્રાપ્ત કરને કે લિયે સુરભિ કોમ્પ્લેક્સ, હલ્દન મોટેલ, ઢોકળિયા ચોકડી કે પાસ, બોડેલી. હમારા સંપર્ક 0266522211. હમારા ઈમેલ આઈડી શ્રી હલ્દન મોટેલ 123@gmail.com.
આજના ઝડપી યુગમાં યોગ્ય ઉચ્ચ ગુણવત્તા સભર શિક્ષણ એટલે વિદ્યા મંદિર વિદ્યાલય. અમારી સુવિધાઓ શિક્ષણ રસ અને રૂચિ. અમારે ત્યાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ છે. વિદ્યા મંદિર વિદ્યાલયમાં ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમમાં વિદ્યાર્થીઓને અનુભવી અને નિપુણ શિક્ષકો દ્વારા ઇંગ્લિશ મીડિયમના બાળકોને માનસિક વિકાસને ધ્યાનમાં રાખીને ચાર્ટ મોડેલ પ્રોજેક્ટ કોમ્પ્યુટર દ્વારા નવીન પ્રણાલીનો પ્રયોગ. આજના યુગમાં કોમ્પ્યુટર વિનાના શિક્ષણની કલ્પના પણ શક્ય નથી, તો અમારે ત્યાં બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને એકાગ્રતા વધે તે માટે ઇન્ડોર આઉટડોર રમતોનું આયોજન તેમજ સહશૈક્ષણિક ક્ષેત્રે અમારું એટલે કે વિદ્યા મંદિર વિદ્યાલયનું ગૌરવ. અમારી શાળા વ્યાસભવન સાઈબાગ સોસાયટી વારસિયા રિંગ રોડ વડોદરા. અમારો સંપર્ક 253-1313-253-1414. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. આજે સવારે ઇન્દુમતી પેલેસ ખાતે સાવડીએ દેખા દેતા લોકટોળા જામ્યા. રાજમહેલ રોડ ખાતે આવેલ ઇન્દુમતી પેલેસમાં સાવડી દેખાતા તત્કાલ વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગના કર્મચારીઓએ સાવડીને પકડી પાડી હતી. હા, ઇન્દુમતી પેલેસમાંથી રાજમહેલ. હા, આપ ગયા તો ત્યાં કઈ રીતના? એમના ત્યાં આગળ હમણાં સાફ સફાઈનું ને એનું કામ ચાલે છે. એમાં દરવાજાની અંદર ગેપ હતી અને એ ગેપમાંથી એ બાથરૂમની અંદર ભરાઈ ગયું હતું. શું નામ છે? અને સાવડી કહેવાય અને ઇંગ્લિશમાં પર્ક્યુપાઇન કહેવાય. કોઈ નુકસાન કોઈ ના કોઈ નુકસાન નહીં. વેજીટેરિયન છે. કયા પ્રકારની? કાંટાવાળી. હા, કાંટાવાળી આવે, લાંબા કાંટા આવે અને એની નજીક જતા એ પ્રાણી પર એ કાંટાથી હુમલો કરે છે. પાકિસ્તાનમાં તાલિબાની આતંકવાદીઓએ હેવાનિયતનો ખેલ ખેલી પેશાવરની આર્મી સ્કૂલમાં ઘૂસી જઈ 145 બાળકોની નિર્મમ હત્યા કરી. મોટા ભાગને ગોળી મારી વિંધી નાખ્યા અને કેટલાકના માથા કાપી નાખ્યા. 8 કલાકના ઓપરેશન પછી સેનાએ તમામ 7 આતંકવાદીઓને ઢાળી દીધા હતા. તેના ભાગરૂપે ભારતમાં તેના પ્રત્યાઘાતો પડ્યા. વડોદરામાં માંજલપુર ખાતેની અને યાકુતપુરામાં ઝોરા ફાતેમા શાળા નામ બાળકોએ શ્રદ્ધાંજલિ અર્પી વિશ્વના સૌથી મોટા સ્કૂલના વિદ્યાર્થીઓ પરના પાકિસ્તાનના પેશાવર ખાતેના આતંકવાદી હુમલાના બનાવના શહેરમાં અત્યંત ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. स्कूल में जो बच्चे कल शहीद हुए उनके लिए प्रेयर करवाई है. क्या प्रेयर में क्या मांगा आपने? हमने ये दुआ कराई है कि जो बच्चे कल शहीद हुए अल्लाह ताला उनके माँ बाप को सबर अता फरमाए और हम उनके दुख में बराबर के शामिल हैं. आज हम लोग ने स्कूल में दुआ की और आज हम लोग की टीचर ने दुआ करवाई कि हम लोग उन माँ बाप की जो गमजदा वो माँ बाप जो बहुत गमजदा है उनके लिए हम लोग ने दुआ करी थी કે વો લોગ થોડા સા સબર ઉનકો આયા અલ્લાહ તઆલા ઉનકો સબર અતા ફરમાય. મસીરા અનીસ પાલવાલા. જ્યારે શહેરની ખાનગી શાળાના બાળકો દ્વારા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા બાળકોને મીણબત્તી પ્રજ્વલિત કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. કેમેરામાં દેખાતું નહીં.
હરિયમ મારી શ્રેયસ માંજલપુર સ્કૂલ એમાં જે અત્યારે અત્યાચાર થઈ રહ્યો છે તો એમાં અમે એક ગમનો પ્રોગ્રામ બનાવ્યો છે અને એમાં અમે સૌએ કેન્ડલ્સ જલાવીને જે ગમ બધાએ અનુભવ્યો છે અને અમને બહુ દુઃખી પણ છે અમે અને બધાએ પ્રાર્થના કરી છે કે હવે જે બીમાર છે તો એમને સારી સારવાર મળે અને સારી સારવાર મળે અને એમની સારવાર મળે અને અમારા જેવા હસી ખુશીથી ફરીથી સ્કૂલમાં આવીને ભણે. પાકિસ્તાનમાં જે 200 જેટલા છોકરાઓ ઘાયલ થયા છે એ લોકો માટે આજે અમે અમારી શાળાના ટ્રસ્ટ તરફથી અમે એમને મૌન રહીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે, તેમની આગળ તેમને કેન્ડલ્સ કરી છે અને એવી આશા રાખીએ છીએ કે જે મરી ગયા છે તેમને શ્રદ્ધાંજલિ મળે અને જે ઘાયલ છોકરાઓ છે તેમને સારી સારવાર મળે અને તે જલ્દીથી સાજા થઈ જાય તેવી જ અમારી આશા છે. આ રીતે અમે શ્રદ્ધાંજલિ આપીએ. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા અને તાજા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર.